બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની જનતા રેલવે પુલને લઈ ભારે હેરાન પરેશાન થઈ રહી છે. વર્ષોની રજૂઆત બાદ રેલવે પુલનું કામ શરૂ થયું હતું અને ગોકલ ગતિએ અનેક મુશ્કેલીઓ વેઠ્યા પછી રેલવે પુલનું કામ અધૂરું હોવા છતાં ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું અને હવે પુલના બાંધકામમાં થયેલ ગેરરીતિ પણ સામે આવી રહી છે. ધાનેરા જલારામનગર સોસાયટી તરફથી શરૂ થતા રેલવે પુલ પર ડામોના પાકા રસ્તા પર તિરાડ આવી ગઈ છે. ભારે ભરખમ વસાર થતાં વાહનોનું વજન પુલનો પાકો રસ્તો સહન કરી શક્યો નથી, જેના કારણે પુલની શરૂઆત થાય ત્યાં આગળ ખાડો પડી ગયો છે. જોકે પુલનું બાંધકામ કરી રહેલા કોન્ટ્રાક્ટરને ધ્યાને ખાડો આવતા રિપેરિંગનું કામ શરૂ કર્યું છે, પરંતુ સરકાર અને સરકારી અધિકારીઓ કર્મચારીઓની દેખરેખમાં કેવા પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે તે તૂટેલો રોડ ઘણું બધું કહી જાય છે. તાજેતરમાં 17 ઓગસ્ટના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ઓનલાઈન રિમોટ દબાવી ધાનેરા રેલવે પુલને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો, પરંતુ ગુજરાત નાયબ મુખ્યમંત્રીને ખબર નથી કે બાંધકામ કેવા પ્રકારનું થયું છે. શું સાચા અર્થમાં લોકોની મુશ્કેલી દૂર થઈ શકે કે મુશ્કેલી વધી શકે તે જોવાની જવાબદારી પણ રાજકીય આગેવાનોની બનતી હોય છે. ધાનેરા રેલવે પુલ પરથી આજે તો થોડા પ્રમાણમાં ડામર ઉખડ્યો છે. નવાઈની વાત તો એ છે કે નેશનલ હાઈવે વિભાગના 5મા આંકડામાં પગાર લેતા ઇજનેરોની દેખરેખમાં રેલવે પુલ તૈયાર થઈ રહ્યો છે, છતાં આ પાકા રસ્તા પર પડતા ગાબડા ભ્રષ્ટાચાર શબ્દને જીવંત રાખે છે.